ગાંધીર જિલ્લાની બ્રિજ નીચે બાઇક સવાર બે મિત્રો પૈકી એકને છાતીમાં ચપ્પુ ઘુસાડી હાથ પર ઘા મરાતા તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઈજાગ્રસ્ત માહિર લિફ્ટ રિપેરિંગનું કામ કરતો હોવાનું અને જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. હાલ ડોક્ટરોએ માહિરને તાત્કાલિક ઓપરેશનમાં લઈ પોલીસને જાણ કરી છે. ઘટનાને નજરે જોનાર મિત્ર રિસ્વાન શેખે જણાવ્યું કે હુમલાખોરો અશફાક ઉર્ફે પોવા સહિત ત્રણ જણા હતા, બાઇક પર આવ્યા હતા. અગાઉ પણ આ લોકોએ માહિર પર હુમલો કર્યો હતો, જેને લઈ માહિર જહાંગીરપુરા ક્વાર્ટર્સ છોડી નાનપુરા કાદરશાની નાળમાં રહેવા આવી ગયો હતો. માહિરને એક પુત્ર છે અને તેની પત્ની તથા માતા પિતા સાથે રહે છે. સગરામપુરાથી બાઇક ઉપર રાંદેર કામ અર્થે જતા રસ્તે રોકી હુમલો કરાયો છે. હુમલાખોરો ભરપૂરે જાહેરમાં ચપ્પુના ઘા મારી રહ્યા હતા, જો કે લોકો ભેગા થઈ જતા હુમલાખોરો નાસી ગયા હતા. ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્ત માહિરને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. હાલ માહિરને ડોક્ટરો સારવાર આપી રહ્યા છે. રિઝવાન મોહમ્મદ રિઝવાન ઇકબાલ શેખ, हम लोग सगरामपुरे से रांदेर जा रहे थे, तो इतने में ये अशफाक और इसके साथ एक दोस्तार था, उसके बाइक पे 220 बाइक थी और हम लोगों के कुछ जूनियर अदावत चल रही थी. तो अशफाक ने वहाँ पे माहिर को जाते देखा, मैं गाड़ी चला रहा था मेरी, और वहाँ पे माहिर को अटका के अशफाक ने तलवार निकाली और माहिर को मारने माँडा. और उसकी जेब माहिर को हाथ में लगा हुआ है और एक छाती में हल्का लगा हुआ है, ने यहाँ पे किडनी साइड कुछ लगा हुआ है हल्का सिकाब. दो जाने थे हम लोगों, भी दो ही जाने थे हम लोगों. यहाँ से वहाँ पे लगा तो ऑन द स्पॉट पहले हम लोगों उसको जेना हॉस्पिटल लेके गए, फिर वहाँ से ड्रेसिंग करा के ब्लड बंद नहीं हो रहा था, हमको केस करना था, तो हम लोगों सिविल लेके आ गए. उनके हाथ में, एक के हाथ में तलवार थी और दूसरे के हाथ में कुछ चप्पू जैसा था. कंडीशन थोड़ी ये है, कुछ कह नहीं सकते, इसे कुछ गंभीर से कंडीक्शन है और अभी अंदर ट्रीटमेंट चालू है डॉक्टर लोगों की, फिर आगे देखते क्या होता है. ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत.